નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સમાચાર સતત અને હું છું આપની સાથે કૃષ્ણા. અમદાવાદથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ 4 જગ્યાએ આઈટી વિભાગે દરોડા પાડ્યા છે. બાંધકામ ક્ષેત્રે જોડાયેલા તેમજ પીવીસી પ્લાસ્ટિકના વેપારીને ત્યાં આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. દક્ષિણ અને પૂર્વ અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ આઈટી વિભાગે તપાસ હાથ ધરી છે. તો આઈટી વિભાગ દ્વારા દક્ષિણ અને પૂર્વ અમદાવાદમાં અલગ અલગ સ્થળે દરોડા પાડવામાં આવી રહ્યા છે. પીવીસી પ્લાસ્ટિકના વેપારીને ત્યાં અને બાંધકામ ક્ષેત્રે જોડાયેલા વેપારીઓને ત્યાં આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. દક્ષિણ અને પૂર્વ અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ આઈટી વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને બાંધકામ અને પીવીસી પ્લાસ્ટિક સાથે જોડાયેલા વેપારીઓની કંપનીઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. સમાચાર મળી રહ્યા છે અમદાવાદથી. અમદાવાદમાં આઈટી વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. તો આ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા અભિષેક પાંડે જોડાઈ ગયા છે. જી અભિષેક, આઈટી વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે અલગ અલગ યુનિટ પર, શું વધુ માહિતી મળી રહી છે? જી, અત્યાર સુધી મળતી માહિતી મુજબ અમદાવાદના એક પ્લાસ્ટિકના વેપારી છે અને એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે પણ જોડાયેલા છે. એમને ત્યાં આઈટી વિભાગના અલગ અલગ 4 ટીમો પૂર્વી વિસ્તારમાં દરોડા પાડ્યું છે. દરોડાની કાર્યવાહી સવારથી ચાલુ છે અને આવનાર સમયમાં બધું વિગતો આવી શકે છે. કદાચ આવનાર સમયમાં સંજય અને જિજ્ઞેશ પછી આ એક મોટું દરોડો, મોટો કૌભાંડ નીકળીને બહાર આવશે તે જણાવી. જી અભિષેક, જી 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 અભિષેક, આભાર આપનો સમગ્ર માહિતી માટે.